ચલો વિદ્યાર્થી મિત્રો, સવાર માટે ગુડ મોર્નિંગ, બપોર માટે ગુડ આફ્ટરનૂન અને સાંજ માટે ગુડ ઇવનિંગ, કેમ ત્રણ શુભેચ્છાઓ આપી આપણે. એટલા માટે સવારે આ વિડીયો જોતા હોય તો ગુડ મોર્નિંગ, બપોરે જોતા હોય તો ગુડ આફ્ટરનૂન અને સાંજે જોતા હોય તો ગુડ ઇવનિંગ. જ્યારે તમને ઈચ્છા પડે ત્યારે કાનમાં હેડફોન લગાવીને આ વિડીયોને સાંભળો, એટલે તમારે કમ્પ્લીટ ટોપિક સમજી શકાય. હવે આપણે મૂળ મુદ્દાની વાત કરીએ. 11મા ધોરણમાં આપણે અત્યાર સુધીમાં કુલ કેટલા વિડીયો તમે જોઈ ગયા? તો કહે છે કે તમે એક વિડીયો જોઈ ગયા પ્રકરણ નંબર 1નો, અને બાકીના 9 વિડીયો જોઈ ગયા છો પ્રકરણ નંબર 2ના. એમાં આ 10મા નંબરનો વિડીયો છે. એમાં પ્રકરણ નંબર 2ના 9 વિડીયોની જો વાત કરીએ તો એમાં તમને એકમ અને માપનની સંપૂર્ણ ચર્ચાઓ આપણે કરાવડાવી હતી, કે લંબાઈ, દ્રવ્યમાન અને સમયનું માપનની ચર્ચા. ત્યાર પછી આપણે લંબાઈના માપનની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતમાં, પરોક્ષમાં દ્રષ્ટિશાન ભેદની રીતે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરના માપનની પણ ચર્ચા કરી. એમાં ડિગ્રી, પછી આર્ક ઓફ મિનિટ, આર્ક ઓફ સેકન્ડના રેડિયન સાથેના સંબંધની પણ વાતો કરી. પછી અગત્યના એવા ટોપિક એવા ભૌતિક રાશિના પરિમાણ અને પરિમાણ સૂત્રની પણ વાત કરી. પરિમાણ અને પરિમાણ સૂત્ર આપ્યા સમજાવ્યા પછી તમને પરિમાણ સૂત્ર કેવી રીતે બનાવવું એ પણ મેં તમને શીખવાડ્યું. ત્યાર પછી પારિમાણિક વિશ્લેષણ, પારિમાણિક સૂત્રની મદદથી ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની ક્રિયાને કહેવાય પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોની પણ વાત કરી. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો કેટલા છે? કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો મુખ્યત્વે આપણે ત્રણની વાત કરી હતી. પહેલો ઉપયોગ કે બે જુદી જુદી એકમ પદ્ધતિ MKS, CGS, CGS, MKSના એકમો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો એની વાત કરી. ત્યાર પછી આપણે બીજા ઉપયોગની વાત કરી. પરિમાણની સુસંગતતાનો નિયમ ચકાસ્યો, એ કે આપેલ ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું, એટલે કે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ સૂત્રો આપણે ચકાસ્યા હતા. જો પરિમાણ સૂત્રો ચકાસતા તેમના પરિમાણ સમાન મળે તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તેવું આપણે કહેતા હતા. ત્યાર પછી આપણે એમાં એવું કીધેલું કે સરવાળા કે બાદબાકીમાં આવતી દરેક ભૌતિક રાશિ એક જ પરિમાણ ધરાવતી હોવી જોઈએ, બરાબર, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું હતું. ત્યાર પછી ત્રીજા ઉપયોગમાં એવું કીધેલું કે કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથેના સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું, એમાં તો તમે અગ્રામાં અગ્રા દાખલા સુધી પણ તમારી માસ્ટરી આવી ગઈ છે. કારણ કે આપણે નીટ લેવલ ને JEE લેવલના પણ બધા ન્યુમેરિકલ્સ બોર્ડ પર કરાયેલા છે. એટલે હવે પારિમાણિક સૂત્રની ચર્ચા ઘણી બધી થઈ ગઈ. હવે આપણે નવા ટોપિક તરફ પ્રયાણ કરીએ, અને એ છે ત્રુટીનો ટોપિક. ત્રુટીનો ટોપિક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં એના ઉપરના દાખલાઓ પણ આવે છે. પણ એ પહેલાં સામાન્ય સમજૂતી આપણે મેળવી લઈએ આ ત્રુટી અંગેની. કે સૌથી પહેલાં આપણા મગજમાં પ્રશ્ન થાય કે ત્રુટી, જેને અંગ્રેજીમાં શું કહેવાય, એરર, એટલે શું? સૌથી પહેલા આપણા મગજમાં એ પ્રશ્ન થાય કે ત્રુટી, એરર એટલે શું? જ્યારે જ્યારે કોઈ પણ માપન કરો, એટલે માપનમાં માપ લેતી વખતે તમારાથી કંઈક અચોકસાઈ રહી જાય. હવે તમારાથી રહી જાય, સાધનથી રહી જાય, આઈ ડોન્ટ નો, પણ અત્યારે આપણે એટલું કહીએ કે ત્રુટી એટલે શું? તો કહે છે ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટી કહેવાય. બસ અમે એટલું કહીએ, માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટી કહેવાય. તો ચોકસાઈ એટલે શું? તો હવે એ પ્રશ્ન આપણો આ છે. ચોકસાઈ એટલે શું? તમે આપેલ રાશિનું માપન કેટલા સાચા મૂલ્ય સુધી લીધેલું છે?
તમે જે માપ લીધું છે એના કેટલા સાચા મૂલ્ય સુધી લીધું છે એને કહેવાય છે ચોકસાઈ. રાશિનું માપન કેટલા સાચા મૂલ્ય સુધીનું લીધેલ છે તેને આપણે કહીએ ચોકસાઈ કહેવાય. એટલે હું એમ કહી શકું કે તમારું અવલોકિત મૂલ્ય બરાબર, એટલે આપણે આવું કહી શકીએ દેર પર અવલોકિત એટલે કે લીધેલ મૂલ્ય અને સાચા મૂલ્ય નો, અવલોકિત મૂલ્ય અને સાચા મૂલ્યનો તફાવત જેમ ઓછો હોય તેમ માપનમાં શું કહી શકો તમે ચોકસાઈ વધુ. અવલોકિત મૂલ્ય અને સાચું મૂલ્ય, ધારો કે મને મારા દિમાગમાં ખબર છે કે મેં એક્ઝેક્ટ વેલ્યુ આટલી છે સમથિંગ સમથિંગ રાશિની, અને તમને મેં સાધન વડે અવલોકન લેવાનું કહી દીધું છે બરાબર. દાખલા તરીકે કોઈ બી આપણે એમ કહીએ કે ખરેખર સાચું મૂલ્ય 2.12 સેન્ટીમીટર છે બરાબર, આ એક સાચું મૂલ્ય મેં લીધું સાચું મૂલ્ય. હવે અહીંયા આગળ હું બતાવું છું અવલોકિત મૂલ્ય, અવલોકિત મૂલ્ય 1, 2 અને 3. અવલોકિત મૂલ્ય મેં અહીંયા આગળ લીધું 2.00 સેન્ટીમીટર, આ લીધું મેં 2.11 સેન્ટીમીટર, આ મેં લીધું 2.15 સેન્ટીમીટર. એકચ્યુઅલી મારી પાસે સાચું મૂલ્ય આટલું હતું પણ તમે અવલોકિત મૂલ્ય આટલું લીધું. હવે તફાવતની દ્રષ્ટિએ જોવા જાઓ તો આ બંને વચ્ચેનો તફાવત, આ બંને વચ્ચેનો તફાવત ને આ બંને વચ્ચેનો તફાવત કેટલો, તો કે 2.15 - 2.12 એટલે આ તફાવત કેટલો 0.03. 2.12 અને 2.11 એટલે આ તફાવત કેટલો 0.01. આ તફાવત 2.12 અને 2.00 બરાબર, તો આ તફાવત કેટલો, તો કે 0.12. જોઈ લો શેમાં ચોકસાઈ વધારે દેખાય છે અને શેમાં ચોકસાઈ ઓછી દેખાય છે એ તમે લાલ પેનથી અંડરલાઈન કરો બરાબર. એટલે તમારી પાસે આ છે ને વધુ ચોકસાઈ વાળું મૂલ્ય, કારણ કે તફાવત જો કેટલો છે ઓનલી 0.01, એટલે જેમ તફાવત ઓછો તેમ ચોકસાઈ વધુ. એટલે આ ચોકસાઈ વર્ડ ક્લિયર થઈ ગયું, ત્રુટિ વર્ડ ક્લિયર થઈ ગયું. ત્યાર પછી આપણે આગળ બીજો શબ્દ જોઈએ સચોટતા, એટલે શું સચોટતા કોને કહો તમે, સચોટતા અંગે તમારું શું કહેવું છે બોલો. સચોટતા એટલે આપેલ ભૌતિક રાશિનું માપન કેટલી અથવા તો કેટલા વિભેદન એટલે કે સીમા સુધી કરેલ છે તેને સચોટતા કહેવાય. એકચ્યુઅલી આ સચોટતાનો આધાર શેની પર છે હું તમને કહું, તમારા સાધનના લઘુત્તમ માપ ઉપર બરાબર. સચોટતા એટલે કેટલી વિભેદન સીમા સુધી,
દાખલા તરીકે સામાન્ય માપપટ્ટીની વિભેદન સીમા કેટલી? 0.1 સેન્ટીમીટર. 0.1 સેન્ટીમીટર સુધીની એની સચોટતા છે. એટલે હવે તમે આ ફૂટપટ્ટીની મદદથી 2.12 સેન્ટીમીટર માપવાની કોશિશ કરશો તો સચોટતા નહીં રહે, કેમ કે એની સચોટતા 0.1 સેન્ટીમીટર સુધીની છે. પછી વનિયર કેલિપર્સની વિભેદન સીમા શું છે? કે 0.01 સેન્ટીમીટર છે. હા, વનિયર કેલિપર્સથી ધારો કે આ નહીં એટલે કોઈ પણ નળાકારનો વ્યાસ માપવો હોય અંદરનો બહારનો, તો એની સચોટતા 0.01 સેન્ટીમીટર, એટલી વિભેદન સુધી એ કેલિપર્સ માપી શકે. ત્યાર પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આવે છે, જે માથાના વાળનો વ્યાસ, પાતળા કાગળની જાડાઈ એ પણ માપી શકે. એટલે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વિભેદન સીમા કેટલી? 0.001 સેન્ટીમીટર. એટલે આ જે કઈ વિભેદન સીમાની જે મેં વાત કરી ને, વિભેદન સીમા એટલે એકચ્યુઅલી આ વિભેદન સીમા એટલે બીજું કઈ જ નહીં, બરાબર. એ એકચ્યુઅલી સાધનની લઘુત્તમ માપ શક્તિ છે. લઘુત્તમ માપ એટલે આપેલા સાધન વડે ઓછામાં ઓછું જે અવલોકન લઈ શકાય. તે ઓછામાં ઓછા અવલોકનને તે સાધનનું લઘુત્તમ માપ કહેવામાં આવે છે. અને એનું આ લઘુત્તમ માપ લેવાની એની શક્તિને કહેવાય લઘુત્તમ માપ શક્તિ. જ્યારે જ્યારે કોઈ પણ રાશિનું મેઝરમેન્ટ કરવું હોય તો એની લઘુત્તમ માપ શક્તિ માપવી પડે, બરાબર. આપણી જોડે પણ કોઈને કામ કરાવવું હોય તો પહેલા આપણી એફિશિયન્સી એટલે કે આપણી શક્તિ પણ જાણવી પડે, કે આપણી લઘુત્તમ માપ શક્તિ, કે આપણે કેટલું કામ કરીશું કે જેથી સરળતા અને સચોટતાથી થઈ શકશે, કે પછી જાજુ કામ આપશો તો સાહેબ અમારી પદોળી નીકળી જશે, બરાબર. એટલે આપણી પદોળી નીકળી જાય, હાંફી જઈએ, એટલું કોઈ કામ આપણને આપે તો એ કામમાં ત્રુટિ આવવાની શક્યતા 100% છે. એટલે જો કામ ત્રુટિ વગરનું કરવું હોય, ચોકસાઈ પૂર્વક કરવું જોઈએ હોય તો સચોટતા સાથે જવું પડે. અને સચોટતા માટે જરૂરી છે વિભેદન સીમા. એટલે દરેક સાધનની પોતાની એક વિભેદન સીમા હોય, અને એ વિભેદન સીમાથી તમે સચોટમાં સચોટ એટલે દશાંશ ચિહ્ન પછી 1 આંકડાની ચોકસાઈ, દશાંશ ચિહ્ન પછી 2 આંકડાની ચોકસાઈ, દશાંશ ચિહ્ન પછી 3 આંકડાની ચોકસાઈ સુધી જવું હોય તો જઈ શકાય. અને આ લઘુત્તમ માપ શક્તિ પણ શું છે, આગળ જતા આપણે એ ત્રુટિમાં ગણાય છે, અવ્યવસ્થિત ત્રુટિમાં એનો સમાવેશ કરેલો છે. લઘુત્તમ માપ શક્તિની ત્રુટિનો સમાવેશ કર્યો છે શેમાં? અવ્યવસ્થિત ત્રુટિમાં. હવે ત્રુટિની વાત કરી દીધી છે આપણે, હવે આપણે કહીએ ભૂલ. ઇંગ્લિશમાં કહીએ ભૂલ એટલે મિસ્ટેક. સાહેબ અમારાથી ભૂલમાં મિસ્ટેક થાય, ભૂલ શું છે? બોલો, માપનમાં રહેલી અચોકસાઈને કહીએ છીએ આપણે ભૂલ. પણ ભૂલ એટલે રાશિના માપનના અવલોકનમાં લીધેલ બેકાળજી ને ભૂલ કહેવાય છે. ભૂલ એ સુધારી શકાય, ભૂલ એ નિવારી શકાય,
त्रुटि ए निवारी सकाती नथी पण त्रुटि नो अंदाज बांधी सकाय छे। डिफरेंस समझो तमे, त्रुटि ने भूल वच्चे नो तफात पण तमने खबर ज छे के आ त्रुटि अने आ भूल बराबर एक तफात तो तमारी सामे छे, पण तमने खबर छे के भूल छे शुं छे, भूल एटले बेदरकारी व्यक्ति नी बिनकाळजी बराबर, खोटी रीते मापन ले, टूंक में सिंसियर नहीं व्यक्ति, सिंसर नहीं बराबर। टेबल पर बैठो है ने आम रीडिंग बैठा बैठा ले लखो साहब 4.5 and 4.51 आम छे कई खेती बोथा ने बराबर, आलसू नो महापीर प्रेक्टिकल ले बैठो है स्टूल पर, साहेब बिचारा उभा हुए अने पोते स्टूल पर बैठो है, અને સાહેબ એ સ્ટૂલ પર બેઠેલા વિદ્યાર્થીને સાહેબ સમજીને કે શું આવ્યું રીડિંગ આવ્યું છે, આવી જશે, આવા ઉછળતા જવાબ આપે, પછી કે સાહેબ જવાબ નથી આવતો, સાધન બોગસ છે, પતી ગયું, ઢાલ બનાવી દીધી કોને સાધન ને, સાધન બોગસ છે, અરે સાધન બોગસ નહીં તું બોગસ છું, તે રીડિંગ લેવામાં ભૂલ કરી છે, બેકાળજી રખી કરી છે, તે ખોટી નોંધ લીધેલી છે, નેક્સ્ટ ટાઈમ આ ન થવું છે, સોરી સાહેબ, હવે હું ફરીથી આ પ્રેક્ટિકલ કરીશ, હવે સિન્સરલી કરવો છે, પરીક્ષામાં સારા ગુણ લાવવા છે પ્રયોગશાળામાં, પ્રેક્ટિકલમાં ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કરવા છે, તો હવે એણે શું કરી, કાળજી લીધી, વ્યવસ્થિત પ્રયોગ પદ્ધતિ લીધી અને પછી અવલોકન કર્યું, તો એનો અર્થ એ થયો કે તેણે ભૂલ સુધારી શકાય છે। એવી કહેવત છે કે ભલે માણસ માત્ર ભૂલને પાત્ર, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ ભૂલોની પરંપરા ના કરાય, નો ડાઉટ, એવી કહેવત છે કે ભૂલો જ પગથિયા બની શકે છે, કારણ કે વ્યક્તિ ભૂલ કરે એટલે ખબર પડવી જોઈએ કે આ ભૂલ થઈ અને પછી એ સુધારે તો એ પગથિયું થયું, ભૂલો જ પગથિયા બની શકે છે, એ રીતે ભૂલ સુધારી શકાય, ત્રુટિ નિવારી શકાતી નથી એનો અંદાજ બાંધી શકાય છે, એટલે એ અંદાજ સાથે, એટલે કઈ રીતે, મારી ઘડિયાળ મેં તમને વાત કરી હશે ક્યારે કે ઘડિયાળ મારી 10 મિનિટ આગળ છે બરાબર, ત્રુટિ છે, શું કરીએ બરાબર, હરક પજોડી હળહળ ધબડક 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 આગળ ને આગળ ચાલે છે, ગીતો ગાવા પડે છે, એ સમય તું ધીરે ધીરે ચ, પણ સમય માનતો જ નથી મારો, એટલે સમય ધબડાક 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 આગળ ચાલે છે, એટલે મારે તમને સમય સાચો બતાવવા, મારી મારી ઘડિયાળની ઇજ્જત, મારી ઇજ્જત સાચવવા માટે મારે તમને સાચો સમય કહેવો હોય તો મારી ઘડિયાળ 10 મિનિટ આગળ છે, એટલે મને ખબર છે કે મારી ઘડિયાળમાં 10 મિનિટની પોઝિટિવ ત્રુટિ છે, પણ મારે તમને સાચું અવલોકન આપવું છે, એટલે મેં 10 મિનિટ બાદ કરીને તમે સમય કીધો, ભાઈ તમે કોઈકને બીજાને કીધું જેની પાસે એક્ઝેક્ટ ટાઈમ વાળી ઘડિયાળ હતી, તમે ચેક કરવા માંગતા હતા મારી ઘડિયાળ, અરે સાહેબ એક્ઝેક્ટ ટાઈમ છે તમારી ઘડિયાળ નહોતો, મન મારું જાણે છે કે મેં ત્રુટિનો અંદાજ કાઢી લીધો કે મારી પોઝિટિવ ત્રુટિ હતી, એટલે મેં એમાંથી બાદ કરીને તમને જવાબ આપ્યો, પણ મારી ઘડિયાળ જો પાછળ જતી હોય ને નેગેટિવ ત્રુટિ હોય તો હું એમાં પ્લસ કરીને તમને સાચો જવાબ આપવાનો છું, ક્લિયર, આઈ થિંક યુ બેટર ક્લિયર, મગજમાં ક્લિયર થઈ ગયું, એટલે આ ત્રુટિ અને ભૂલ વચ્ચેના તફાતની બધી વાત છે બરાબર। હવે ત્રુટિ મેં તમને કીધું કે સાધનોની મર્યાદાથી પણ તમારે સાધનમાં શું ઉદ્ભવી શકે છે, ત્રુટિ ઉદ્ભવી શકે બરાબર, અને ઘણી વખત શું છે કે આપણે આપણે આંખો છે એ પણ એક રચના છે, એ પણ કંઈક અવલોકન કરે છે, પણ મારી દ્રષ્ટિની ખામી એટલે કે ચશ્મા બરાબર, દૂરના ચશ્મા નજીકના ચશ્મા બરાબર, હવે એના કારણે શું થાય, ત્રુટિ ઉદભવી શકે બરાબર, પછી મામા જી તમે કહો સાહેબ તમે ભૂલ કરો, અલા ભાઈ શું કરું ભાઈ, ઈશ્વરે હવે આ આંખને ખોટ આપી દીધી છે બરાબર, લઘુ દ્રષ્ટિની ખામી આવી છે અને ગુરુ દ્રષ્ટિની ખામી, સારી બે ખામી ભેગી થઈ ગઈ છે, એટલે ચશ્મા મેં પહેરી લીધા છે પ્રોગ્રેસિવ લેન્સ, એટલે હું વાંચું ત્યારે મને નજીકના ચશ્મા થઈ જાય અને તમારી સામું જોઉં એટલે મારા દૂરના ચશ્મા થઈ જાય, એટલે બે ખામી ભેગી થઈ ગઈ છે, એટલે એ ખામીનું મેં નિવારણ ચશ્માથી કર્યું, મેં એટલે આ ત્રુટિનું નિવારણ કર્યું મેં આ રીતે બરાબર, પણ એ ઓલરેડી
મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવી ગઈ આ સાધનની, બરાબર? એટલે જ્ઞાનેન્દ્રિયોની ખામીના કારણે પણ ત્રુટી ઉદ્ભવી શકે. ચલો હવે આપણે ત્રુટીના પ્રકાર વિશેની ચર્ચા કરીએ. પહેલા બોર્ડ ઉપર આ બધી જે મેં સામાન્ય માહિતી આપી છે એની પર નજર મારી દો, પછી આપણે આ બોર્ડ ક્લિયર કરી નાખીશું અને પછી નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ. ત્રુટીના પ્રકાર એક છે વ્યવસ્થિત ત્રુટી અને બીજી છે અવ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટીને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સિસ્ટમેટિક એરર. બોલો, એક તો ત્રુટી કરવી અને એ પણ પાછી કેવી? વ્યવસ્થિત ત્રુટી. બોલો, ત્રુટી કરવી અને વ્યવસ્થિત ત્રુટી. હવે આ વ્યવસ્થિત ત્રુટીમાં શું છે, કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવાના છે, બરાબર? કારણ કે અવલોકન લેતા હોઈએ તો આપણને ખબર છે કે સાચું મૂલ્ય શું છે, પણ કોઈ બી રાશિના અવલોકન લેવા માટે આપણે જરૂર શું પડે, બરાબર? તો વ્યવસ્થિત ત્રુટીમાં હું એક તમને કહી દઉં કે કોઈ પણ ભૌતિક રાશિના માપન જે છે એનું કરો ને, તો એ માપન પર અસર કરતા પરિબળો કયા કયા એની વાત કરો મને. તમે કોઈ પણ ભૌતિક રાશિનું મારે માપન કરવું છે તો માપન પર અસર કરતા પરિબળો કયા કયા, કયા કયા પરિબળો કામ કરે? તો કે છે કે માપન કરતી વખતે યોગ્ય પ્રાયોગિક સાધન, એટલે કે જે સાધન છે એ પ્રયોગ સાધન, એટલે કે પ્રાયોગિક સાધનની ગુણવત્તા, ક્વોલિટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તમારી ઇન્સ્ટ્રુમેન્ટની ક્વોલિટી કેવી છે? સારી ક્વોલિટીનું સાધન હોવું જોઈએ. તમે દાખલા તરીકે પ્રવાહ માપવા માટે મિલીમીટર લઈ આવો કે એ મીટર લઈ આવો કે માઇક્રોમીટર લઈ આવો, વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર લઈ આવો, પણ એનો દર્શક તાર માપતી વખતે દુરસ્તો હોય, કાં તો એનો શરૂઆત ઝીરો પર હોય જ નહીં, બરાબર? તો પછી એ ગુણવત્તા વગરનું સાધન કહેવાય. તો પહેલી જોઈએ પ્રયોગના સાધનની ગુણવત્તા, નંબર વન. બીજું, એ સાધનની મદદથી અવલોકન લેનાર, અવલોકનકાર, પ્રયોગ કરતા એ કુશળ હોવો જોઈએ, એક્સપર્ટ. એ પણ એક્સપર્ટ હોવો જોઈએ તો પણ માપન પર અસર ઓછી થાય. પણ પ્રયોગ કરતા જો કુશળ ના હોય તો માપન પર મોટી અસર પડી શકે છે. ઓકે, એક્ઝેક્ટલી રાઈટ. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ, એટલે પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલ યોગ્ય પદ્ધતિ હોવી જોઈએ. કારણ કે પ્રેક્ટિકલ કરતી વખતે એને પદ્ધતિનું કોઈ ભાન જ ના હોય, બરાબર? એટલે ભાન ના હોય એટલે પ્રયોગ કરતા કુશળ છે પણ એને ખબર નથી, ટૂંકમાં આપણે, ચલો આપણે એવું ના બોલીએ, ભાન ના હોય, એને ખબર નથી કે આની સાચી પદ્ધતિ કઈ. અવલોકન લેવા માટે સાદા લડકનો પ્રયોગ કરવો હોય તો આમ આમ દોલનો કરાવવાના છે, આમ આમ, બરાબર? તો આ દોલનો થાય છે. હવે આ દોલનોની ગણતરી કરવાની છે તો વચ્ચે એક નિશાની રાખીએ આપણે, અહીંયા આગળથી દોલનો સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર? તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો અહીંથી જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે એને ઝીરો ગણવું પડે, ઝીરો. એક હવે થયું, બે, ત્રણ, ચાર, એટલે આ એક ફિક્સ એને કેલ્ક્યુલેશન વખતે ધ્યાનમાં રાખ્યું. પછી એવું નહીં કે એક, બે, ત્રણ, ચાર, હજી તો એક દોલન પૂરું કર્યું ત્યાં તો એ ચાર ગણવા માંડે, તો એની માપન લેવાની આ પ્રયોગની પદ્ધતિ ખોટી છે, એટલે ત્રુટિ થવાની શક્યતા 100% છે. એટલે પ્રયોગમાં ઉપયોગમાં યોગ્ય પ્રયોગ. પછી જ્યારે કહે છે કે સાહેબ સાધન ગુણવત્તા વાળું છે,
કુશળ પ્રયોગકર્તા છે, પરફેક્ટ પદ્ધતિ વાપરી છે, સાચી પદ્ધતિ, ત્રણેય વસ્તુ થઈ ગઈ. હવે તો તૂટી ના થાય ને. વાત તો સાચી છે, બધું સાચું છે, પણ હવે પ્રોબ્લેમ શું થયો ખબર છે? પ્રયોગના અંતિમ પરિણામ પર અસર કરતા બાહ્ય તેમજ આંતરિક પરિબળો સ્થિર નહોતા, એની પણ સ્થિરતા જરૂરી છે. કારણ કે ઘણા અવલોકનો છે ને, એ શિયાળા ઉનાળામાં ચેન્જ થાય ટેમ્પરેચર અનુસાર, એટલે બાહ્ય પરિબળ થયા. ઘણે કે સાદલ લોકનો પ્રયોગ કરતો બિચારો વિદ્યાર્થી, અને કોકે ફફડાટી પંખો ચાલુ કરી દીધો, ફળફળ ફળફળ ફળફળ, એટલે લુલકના દોલનો આમામની જગ્યા પર આમામ આમામ દોલનો ચાલુ થયો. તો કે સાહેબ હવે આ દોલનો ગણવા કહી દે, આમામ થતું જ નથી, હવે તો આમામ આમ દોલનો થયા. અરે યાર, બાહ્ય પરિબળો આવી રીતે ના કરો. બહારની હવાથી આ દોલનો પર અસર પડે છે, અંતિમ પરિણામ પર અસર કરતા આ પરિબળ થયા કહેવાય. આઈ થિંક ક્લિયર, બરાબર? એટલે વ્યવસ્થિત ત્રુટિ જે છે એમાં કઈ કઈ વસ્તુ આવી શકે? ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, પર્સનલ એરર, સાધનની ત્રુટિ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, વ્યક્તિગત ત્રુટિ પર્સનલ એરર, પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ, પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ, એટલે કે એ કઈ થઈ? એક્સપેરિમેન્ટલ એરર. પ્રોપર પ્રયોગ પદ્ધતિઓ હોય, વ્યક્તિગતમાં વ્યક્તિની દ્રષ્ટિ ખામીના કારણે, કા તો વાંકી ડોક રાખીને લીધેલા અવલોકનો, એનાથી ઉદ્ભવતી ત્રુટિ વ્યક્તિગત ત્રુટિ, સાધનની ખામીના કારણે ઉદ્ભવતી ત્રુટિ સાધનની ત્રુટિ, ખોટી પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ, આ બધી વ્યવસ્થિત ત્રુટિ થઈ. અને પછી છે અવ્યવસ્થિત ત્રુટિ, અંગ્રેજીમાં એને કહેવાય રેન્ડમ એરર. આમાં બાહ્ય પરિબળો થાય, મેં જે ના કીધું બાહ્ય પરિબળોના કારણે, મેં જે તમને આખી વાત કરી ને એમાં બધું આવી ગયું. બાહ્ય પરિબળોના કારણે ઉદ્ભવે આ તમને અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે, બાહ્ય પરિબળોના કારણે અવ્યવસ્થિત ત્રુટિ. જ્યારે તમે કોઈ પ્રયોગ કરતા હોય તો પરિબળોમાં અચાનક ફેરફાર, ભૂકંપ આવી ગયો એમ, એવી નહીં વાત કરે, પણ પ્રેક્ટિકલી તમે સિન્સિયર હો, પ્રેક્ટિકલી સિન્સિયર હો, બેસ્ટ ક્વોલિટી ઇન્સ્ટ્રુમેન્ટ હોય, પરફેક્ટ સિસ્ટમ હોય, પણ અહીંયા આગળ બાહ્ય પરિબળોની જે અસર છે, એ બાહ્ય પરિબળોની અસર હોય તો તમને રેન્ડમ એરર ઉત્પન્ન થાય. પણ રેન્ડમ એરરમાં એક કામ કરાય કે જે કઈ જુદા જુદા અવલોકનો હોય ને, તો તે તમામ અવલોકનોનો સરવાળો કરીને એનો સરેરાશ લઈ શકાય, અને એ સરેરાશને સાચું ગણી શકાય. અમે ઘણી વખત પ્રેક્ટિકલી શું કરીએ ખબર છે? ઘણો બે કોઈને આલેખ આલેખમાં આ રીતે રીડિંગ લેવાનું, સાહેબે કીધું આલેખ સુરેખ આવવો જોઈએ, પણ એને શું આવ્યું ખબર? હવે કે સાહેબ આમાં આલેખ સુરેખ આવવો જોઈએ તમે કહો છો, પણ તમે જે આ આલેખ લીધો ને એમાં તો કોઈ ચક્કર મારે જ નહીં, બરાબર? તમે જે આલેખ લીધો, બરાબર, આ આલેખ જે છે સાહેબ આ તો સ્ટ્રેટ છે જ નહીં, બરાબર? કઈ દેતા ઝીંગી ઝીકી ઝીકી, આ તો ઝીકઝેક થાય છે. કઈ વાંધો નહીં, આપણે તો આલેખ સુરેખ જ આવવો જોઈએ. કોઈ હશે સાહેબ આ બધા મૂલ્યોમાંથી એકે મૂલ્ય તમે લીધું જ નહીં, કેમ? કોણ કે નહીં લીધું?
આ બંનેનું મેં સરેરાશ લીધું તો નહીં, આ બંનેને સરેરાશ માં તો આવી. એટલે ઘણી વખત આપણી પાસે કેવું અવલોકન હોય છે ખબર છે, જુદા જુદા અવલોકન હોય છે પણ સરેરાશ એ અવલોકન ની અંદર હોતું જ નથી. હા એકાદ હોય તો તફાત ઝીરો થઈ ગયો, એકાદ હોય તો તફાત ઝીરો થઈ ગયો, કયો સાચા મૂલ્ય અને અવલોકિત મૂલ્યનો. પણ એ તો સાચા મૂલ્ય અને અવલોકિત મૂલ્યમાં દરેક વખતે અવલોકિત મૂલ્ય જુદા જુદા આવ્યા, ત્યારે એવા સંજોગોમાં એમનું શું લઈ લેવામાં આવે છે, એવા સંજોગોમાં એમનું સરેરાશ લઈ લેવામાં આવે અને એ સરેરાશને સાચું ગણવામાં આવે છે. બરાબર, એટલે હવે આપણે જે ચર્ચા કરવાના છે, બરાબર, આ તો બધું તમે ટેક્સ્ટબુક માંથી લખાણજો. થિયોરેટિકલ આગ્રહ હંમેશા ટેક્સ્ટબુક એટલે કે જે બી ડાયજેસ્ટ આવે છે બજારમાં મળે છે એ ડાયજેસ્ટમાં જે ક્વેશ્ચન આપ્યો હોય વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ વિશે સમજૂતી આપો, તો આ લખી ના બે જતા કે અમારા સાહેબે બોર્ડ પર સમજાવ્યું, હું બોલીને મેં બધું સમજાવી દીધું છે. તમારે લખાણમાં હંમેશા પાઠ્યપુસ્તકના લખાણ એટલે કે જે ડાયજેસ્ટમાં આવે છે એ લખાણ પ્રમાણે જ તમારે લખવાનું, તો જ 2 માર્ક્સ તમને પૂરા મળશે. બરાબર, બોર્ડ વર્કને સંદર્ભ ગ્રંથ નહીં માનવાનો. હા, તમને જે દાખલા મેં ગણાવીએ છીએ એ પરફેક્ટ ગણાય છે, એમાં તો કોઈ શંકા સ્થાન નથી. દાખલામાં હું કદાચ ઉભડક દાખલા નથી ગણાવતો, દાખલા આખા જ ગણું છું. પણ થિયોરેટિકલમાં ચર્ચા કરવાની હોય એટલે શું છે, બધું જ આમ લખવા બેસે ને તમે લોકો વિડીયો જોતા જોતા બોર થઈ જાઓ. હું એકલો એકલો લખતો હોઉં ને તમે ટેમ્પરરી શું થઈ જાઓ, થોડી વાર ડાકોડિયા મારી લો કે સાહેબ લખે ત્યાં સુધીમાં આપણે ચલો બીજી વાતો કરી લઈએ. એટલે તમને સતત બિઝી રાખવા માટે હંમેશા આ બે ચર્ચા હું તમારી સામે મોઢે કરું છું, એટલે એ તમારી ચર્ચામાં લખાણ હંમેશા પાઠ્યપુસ્તકનો જ આગ્રહ રાખવો. હવે મેં તમને જે કીધેલી આ બધી વસ્તુ આવી ગઈ, કઈ કે કોઈ પણ ભૌતિક રાશિના માપન પર અસર કરતા પરિબળો કયા કયા, તો કે છે કે સાધનની ગુણવત્તા, પછી પ્રયોગકર્તાની કુશળતા, પછી પ્રયોગમાં ઉપયોગમાં લેવામાં આવેલ યોગ્ય પ્રયોગ પદ્ધતિ, પછી બાહ્ય તેમજ આંતરિક પરિબળોની સ્થિરતા, આ બધા તમારા ત્રુટિ માટેના પરિબળો કીધા, એટલે માપનની અસર કરતા પરિબળો જેના કારણે ત્રુટિ ઉદ્ભવી શકે જો એનું ધ્યાન રાખવામાં ના આવે તો. ઓકે ડન. એટલે હવે આપણે ત્રુટિના અંદાજ વિશેની વાત કરીશું કે ત્રુટિનો અંદાજ કેવી રીતે નીકાળી શકાય. ત્રુટિના અંદાજ માટે આપણે 3 ત્રુટિનો અભ્યાસ કરીએ છીએ. કઈ કઈ? એક નિરપેક્ષ ત્રુટિ, બીજી સાપેક્ષ ત્રુટિ, અને ત્રીજી કઈ? ચાલો હવે આપણે ત્રુટિઓમાં મેં જે વાત કરી એ આગળ જઈએ. ત્રુટિનો અંદાજ આપણે ના કહી દઉં, ત્રુટિનું નિવારણ નથી થતું, ત્રુટિનો અંદાજ મેળવવામાં છે. ત્રુટિનો અંદાજ એટલે આપણે શું કીધું કે પ્રયોગ દરમિયાન અવલોકનમાં આવતી મહત્તમ ત્રુટિનો આપણે પહેલા અંદાજ કાઢો, નહીં કહેતા કે આટલું આગળ આટલું પાછળ, અંદાજ કાઢો અને તેના પ્રયોગનું જે પરિણામ છે ને એ પરિણામ સાથે એને દર્શાવો, તો એ આપણે શું થઈ ગયો, ત્રુટિનો અંદાજ. આવા અંદાજ આપણે કેટલી રીતે મેળવીએ છીએ, તો કે આ એક નિરપેક્ષ ત્રુટિ, બીજી કઈ સાપેક્ષ એટલે કે આંશિક ત્રુટિ, બરાબર, રિલેટિવ એરર, એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ ફાઇનલી પર્સન્ટેજ એરર એટલે કે પ્રતિશત ત્રુટિ. હવે એક પછી એક આપણે સમજીએ, પહેલી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? જેને આપણે એબ્સોલ્યુટ એરર તરીકે ઓળખીએ છીએ. નિરપેક્ષ ત્રુટિ એટલે, નિરપેક્ષ ત્રુટિ એટલે શું? માપનમાં લીધેલ રાશિનું
પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કે છે, બરાબર? તેનું માત્ર શું લેવામાં આવે છે? તેનું માત્ર ધન મૂલ્ય જ ધ્યાનમાં લેવાય છે. એટલે તફાવત નેગેટિવ પણ હોઈ શકે તો નેગેટિવ નથી લેવાનો, પોઝિટિવ લેવાનો છે. દાખલા તરીકે આપણે કહીએ, આ સમજાવવા માટે, દાખલા તરીકે કોઈ રાશિ એના અવલોકનો A1, A2, A3 અપ ટુ AN લીધેલ છે, બરાબર, રેન્ડમ થયું, માટે તેનું સાચું મૂલ્ય તેના સરેરાશ પરથી શું કરાય છે? મેળવાય છે. તેનું સાચું મૂલ્ય તેના સરેરાશ પરથી મેળવાય છે. એટલે તમે અહીંયા આગળ લખશો એ સરેરાશ, એનું સાચું મૂલ્ય સરેરાશ પરથી, એટલે એ સરેરાશ. તો એ સરેરાશ બરાબર A1 વત્તા A2 વત્તા A3 વત્તા વધી વધે વત્તા AN ભાગ્યા N થઈ ગયું સરેરાશ પરથી. એટલે કે તમે એમ લખી શકો કે એ સરેરાશ સિગ્મા ઓફ AI વેર I ઇક્વલ ટુ 1 ટુ N અપોન N. સરેરાશની આ શું છે? એક ડેફિનેશન છે કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. હવે નિરપેક્ષ ત્રુટિ શોધતા, બરાબર, સાચું મૂલ્ય મળી ગયું, નિરપેક્ષ ત્રુટિ શોધતા, તો A1 માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એનું સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય ઓછા સરેરાશ, A2 સરેરાશ, A3 ઓછા એ સરેરાશ, અને ડેલ્ટા AN, AN ઓછા એ સરેરાશ. ઘણી જગ્યાએ તફાવત તમને કેવો મળશે ખબર છે? નેગેટિવ પણ, સોરી, ઝીરો પણ મળશે. નેગેટિવ તો મળશે, પણ આપણે લેવાના પોઝિટિવ છે. અને બધા જે બી લો છો, કાં તો માનકમાં અહીંયા લખો, કાં તો માનકમાં લખો, બંનેમાંથી એક, અહીંયા અહીંયા નેગેટિવ પણ આવશે જ, આપણે નેગેટિવ લેવાના નથી. એટલે અહીંયા આગળ ડેલ્ટા એ પણ સરેરાશ રહીએ છે. ડેલ્ટા A1 જે લો, માનક મૂલ્ય લીધું, પોઝિટિવ તો કોઈ વાંધો નથી, નેગેટિવ તો લેવાના નથી. ક્લિયર? અને અહીં કેટલા એમ, કોઈ શૂન્ય મૂલ્ય હોય એને ગણવાનું હોય, પાછું શૂન્ય આવતો હોય ને તફાત, તો એને અહીંયા ગણવાનું તો ખરું, પછી નહીં કે એક તો તફાત જતો એટલે અહીંયા અવલોકનની સંખ્યા ઘટી ગઈ, ના, અવલોકન તો કહેવાય છે, એટલે અવલોકનની સંખ્યા તો પહેલા જે આમાં હતી ને, આ જેટલા અવલોકન એની જ રહેશે. એટલે ડેલ્ટા એ સરેરાશ બરાબર સિગ્મા AI નું માનાંક I 1 to N અપોન N, બરાબર, સિગ્મા માટે I 1 to N આનું સિગ્મા પણ બધા જ માનાંક નું
બધા જે તફાત છે તફાતનો માનાંક લેવાનો, માનાંક ઇઝ અ પોઝિટિવ વેલ્યુ, એને પોઝિટિવ વેલ્યુ કહેવાય. તો માટે એને ત્રુટિ સહિત લખતા આ આપણી રાશિ એ, આ એનું સરેરાશ એટલે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ લીધું, એ પણ ગયું સાચું મૂલ્ય. બરાબર, તમામ આપણે ત્રુટિ સહિત લખાઈ ગયું. આ એને ત્રુટિ સહિત લખો. જોયું પ્રયોગ દરમિયાન અવલોકનમાં આવતી મહત્તમ ત્રુટિનો અંદાજ મેળવ્યો આપણે. કઈ લીધી? મહત્તમ, મહત્તમ નિરપેક્ષ ત્રુટિનો, મહત્તમ નિરપેક્ષ ત્રુટિનો મેં અંદાજ મેળવ્યો. અને એ અંદાજ મેળવીને એને પ્રયોગના પરિણામ સાથે બરાબર દર્શાવી દીધું અને આપણે ત્રુટિનો અંદાજ કીધો આપણે. હવે અહીંયા આગળ આ બે ત્રુટિ થઈ ગઈ, આ નિરપેક્ષ ત્રુટિ. હવે બીજા નંબરની કઈ? સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે શું? નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યનો ગુણોત્તર. નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને કહેવાય છે કઈ ત્રુટિ? સાપેક્ષ ત્રુટિ. બરાબર, તો અહીંયા આગળ આપણે સાપેક્ષ ત્રુટિનો સંકેત કયો લઈએ છીએ? ડેલ્ટા એ. સાપેક્ષ ત્રુટિ ઇઝ ડિનોટેડ બાય ડેલ્ટા એ. ડેલ્ટા એ માં આપણે લીધેલ, ડેલ્ટા એ માં આપણે અહીંયા લીધેલ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? કે સાહેબ આપણે તો ડેલ્ટા એ જો એક હોય તો બરાબર છે, અહીંયા એક જ મળતું હોય, પણ આપણે ડેલ્ટા એ સરેરાશ છે એટલે ડેલ્ટા એ સરેરાશ લીધી છે આપણે, ભાગ્યા એની પણ કઈ છે આપણે, એ પણ સરેરાશ છે. તો આ થઈ ગઈ આપણી કઈ ત્રુટિ? આંશિક ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિ. અને ત્રીજા નંબરમાં આપણે કઈ ત્રુટિ છે? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે શું? પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને ટકા, એટલે કે ટકા એટલે ટકા મૂંડામાં નહીં, ટકામાં દર્શાવતા મળતી ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા મળતી ત્રુટિ કઈ ત્રુટિ કહેવાય? પ્રતિશત ત્રુટિ કહેવાય. ડેલ્ટા એ ઇન્ટુ 100%, ડેલ્ટા એ અપોન એ, એ કયા? સરેરાશ. આ પણ કેવા? સરેરાશ. ગુણ્યા કેટલા? ટકા. બરાબર, પ્રતિસાદ ત્રુટિને આ રીતે દર્શાવ્યા. અને એને પણ આપણે ટકાવાર દર્શાવી હોય તો પર્સન્ટેજમાં પણ અહીંયા એ સરેરાશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન પર્સન્ટેજ. એટલે આ નિરપેક્ષ ત્રુટિને ત્રુટિ સહિત દર્શાવી, પ્રતિસાદ ત્રુટિને ત્રુટિ સહિત દર્શાવી, અહીંયા પર્સન્ટેજ મૂકવાના. બરાબર, એટલે આ આપણી ત્રુટિની વાત થઈ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું શું આ જે ત્રુટિ છે એનો ઉપયોગ કરીને, સાપેક્ષનો અને પ્રતિશતનો અને નિરપેક્ષનો ઉપયોગ કરીને આપણે સરવાળામાં ના કારણે ઉદ્ભવતી, બાદબાકીના કારણે ઉદ્ભવતી, ગુણાકારના કારણે ઉદ્ભવતી, અને ભાગાકારને કારણે ઉદ્ભવતી, અને ઘાતના કારણે ઉદ્ભવતી ત્રુટિઓની વિગતે ચર્ચા કરીશું અને ઉદાહરણ સહિત એની સમજૂતી આપણે આપીશું. ઓકે, બાય બાય.